वेलकम बैक। तो हाल समय में हिन्दू मुस्लिमों वच्चे भेदरेखाओ राजकारण ना कारणे सर्जाई होय पण हजू पण कौमी एकता मानवता की मिसाल ए गामडाओं में कायम छे। त्यारे जर गाम में सत्ताधारना संत आपा घीगाना वारसदारों रहे छे। ललिया परिवार आम तो मुस्लिम धर्म पाळे छे पण आपा घीगाने कारणे हिन्दू धर्म प्रत्ये आस्था अने उर्वीओ हजू पण अकबंध जोवा मळे छे। त्यारे ललिया परिवारना मोभी गणाता दाऊदभाई ललिया अने तेमना सहपरिवार कुटुंब द्वारा पोताना आंगणा में वर्षो जूना रामजी मंदिर तावते वावाजोड़ा में साव जर्जरित थई जता मंदिरनो पुनर्निर्माण कर्यु छे। रामजी मंदिर निर्माण कार्य सत्ताधारना महंत पूज्य विजय बापूना वरद हस्ते करावीने आजे रामलल्लानी मूर्तिनी प्राण प्रतिष्ठा रामायण कथाकार मुरारी बापू जूनागढ़ श्रीनाथ बापू अने विजय बापूनी प्रेरक हाजरी में करावी हती। त्यारे कोंघी दिग्गज स्वर्गस्थ अहमदभाई पटेलनी दीकरी मुमताज पटेल अने प्रसिद्ध हास्य कलाकार मायाभाई आहिरे पण दाऊदभाई लीलियानी हिन्दू धर्म प्रत्येनी श्रद्धा अने भगवान राम प्रत्येनी आस्थाओने उजागर करी। अमारुं तो गाम एकदम पछात छे, એમાં વાવાઝોડાની અંદર જે રામજી મંદિર પડી ગયું, પછાત ગામમાં કોઈ સંજોગોમાં રામજી મંદિર થઈ શકે નહીં, એટલે મેં નક્કી કર્યું કે આપણે ગમે એમ કરીને આ રામજી મંદિરને નવું બનાવવાનું છે। એટલે વિજયબાપુ પાસે જઈ અને વિજયબાપુને કીધું કે આપ ખાતમુહૂર્ત કરી દો, એટલે વિજયબાપુએ અમારે ખાતમુહૂર્ત કર્યું। ત્યાર પછી મુરારીબાપુ પાસે ગયો, એટલે બાપુએ પૂછ્યું શું ઘટે છે, એટલે મેં કીધું બાપુ કાંઈ ઘટતું નથી, આપના આશીર્વાદ ઘટે છે। એટલે બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, જે રામજી મંદિર તમે કરો, જે કાંઈ જરૂરિયાત પડે હું તમને પૂરી કરી દઈશ, નહીં તો આશીર્વાદ આપવા આવો। અને પરિણામે આજે બાપુ અમે અહીંયા પધાર્યા, આશીર્વાદ આપ્યા, અમે મારાથી જે શક્ય બને 1,11,111 પહેલા મેં આપ્યા અને મિત્ર મંડળમાંથી પૈસા ભેગા કરી અને સુંદર મંદિરનું રામજી મંદિરનું અમે નિર્માણ કર્યું, એનો મને પણ ગૌરવ છે, જર ગામને પણ ગૌરવ છે। અને બાપુએ આજે હાજરી આપી અને અમારા ગામને અને અમારા લલિયા પરિવારને ખૂબ મોટું ભેટ આપી, એમ કહું તો કહેવાય, હું વિશેષ તો કઈ કહેવું નથી। અહીંયા જે ઉપસ્થિત ખૂબ મોટા મહેમાનો મારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા, એ બદલ સમગ્ર નેતાગણનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીને ગૌરવ અનુભવ છે। બસ યહી કહેના ચાહુંગી કે બહોત હી બડા એકતા કા મેસેજ ભેજા ગયા હૈ જર ગાંવ સે। એક મુસલમાન પરિવારને રામજી મંદિર કા ફિર સે સ્થાપના કરી, 300 સાલ સે ઇસ ગાંવ મે હૈ ઓર સાયક્લોન મે જો ઇસકા નુકસાન હુઆ થા ઉસકે બાદ ઉન્હોને યે પ્રણ લિયા કે ફિર સે ઇસકો ખડા કરેંગે, તો યે બહોત હી બડા એકતા કા પ્રતીક હૈ ઓર યે મેસેજ જાના ચાહીએ પૂરે દેશ મે આજ કે માહોલ મે હિન્દુ મુસ્લિમ એકતા કે લીએ બહોત હી ઝ્યાદા જરૂરી થા યે જરગામ અને મેં આ જે આ પરિવાર જેના પરિવારમાં જ દાન મહારાજ જેવી એક ગુરુ પરંપરા અને ઈ ઘરે દાન મહારાજ દાન બાપાની કૃપાથી એક આપો ગીગા બાપુનું જ્યાં પ્રાગટ્ય થતું હોય, જે પરિવારે એક સંતને જન્મ આપ્યો હોય, તો આ તો અમુક માણસને વારો તારો હોઈ શકે, પણ જ્યાં ભાવના હોય, જ્યાં ગુરુ કૃપા હોય, ત્યાં કોઈથી ભેદભાવ હોતો નથી। અને આજે જયારે જરગામને આંગણે દાઉદભાઈ લલિયા અને એમનો આખો પરિવાર આની અંદર જયારે એના ગામમાં આવું રામજી મંદિરમાં બધાનો ફાળો છે, પણ આ મેન જયારે આ વસ્તુ બની હોય તો આખા વિશ્વએ નોંધ લીધા જેવી છે, ભારતે નોંધ લીધા જેવી છે। એટલે મારું કહેવાનો અર્થ એમ છે કે આ જ આપણી મૂળ સંસ્કૃતિ છે, આ એકતા આ નિષ્ઠા આ જ આપણી મૂળ સંસ્કૃતિ છે, એનું પુનર્જાગરણ થઈ રહ્યું છે। આ હતું નહીં ને નવું થાય છે એમ નહીં, આ જ હતું, વચ્ચે કાંઈક અંદર ધૂળ ચડી ગઈ હતી, આવા માણસો એ ધૂળને ઉડાડીને પાછું નવનિર્માણ કરે છે, એક વિશ્વ માટે બહુ જ મોટો સંદેશ છે, ધર્મ માટે પણ બહુ મોટો સંદેશ છે, નાના નાના ગ્રુપો માટે પણ બહુ મોટો સંદેશ છે। મારો રાજીપો